गुड मॉर्निंग स्टूडेंट्स, वेलकम बैक टू अनदर वीडियो ऑफ थर्मोडायनेमिक्स। आपणो सब्जेक्ट छे डिप्लोमा मिकेनिकल एंजीनियरिंग ना थर्ड सेमेस्टर में थर्मोडायनेमिक्स। हवे आ सब्जेक्ट में आपणे चेप्टर नंबर 4 स्टार्ट करी नाख्यु हतु, सेकेंड लॉ ऑफ थर्मोडायनेमिक्स। ने लास्ट लेक्चर में आपणे जोई गया के टेम्परेचर स्केल कोने कहेवाय, एम आपणे जोई गया के टेम्परेचर नी शुं डेफिनेशन छे, थर्मोमेट्री कोने कहेवाय, थर्मोडायनेमिक प्रॉपर्टी शू छे, थर्मोडायनेमिक सब्सटेंस कोने कहेवाय। एना पछी आपणे जोई गया हता कया कया टाइपना टेम्परेचर स्केल आपणी पासे अवेलेबल छे। एमां हवे आपणुं सेल्सियस स्केल, फेरनहाइट स्केल, केल्विन स्केल अने रेंकाइन स्केल। ने आपणे जोई गया हता के बधी टेम्परेचर स्केल छे एमां आपणे आइस पॉइंट अने स्टीम पॉइंट केवी रीते फाइंड आउट करीए छे, ને આપણે એનું કેલિબ્રેશન કેવી રીતે કરવામાં આવે છે, બરાબર? આપણે જે માર્કિંગ કરીએ સ્કેલ ઉપર એ કયા પ્રોસેસમાં થાય, એ વસ્તુ આપણે શીખી ગયા હતા લાસ્ટ લેક્ચરમાં। પછી આપણે જોઈ ગયા હતા એમાં એક ટર્મ, એને કહેવાય આપણું થર્મોડાયનેમિક સ્કેલ। તો થર્મોડાયનેમિક સ્કેલ એટલે એવી સ્કેલ કે જે મારા થર્મોડાયનેમિક પ્રોપર્ટી પર, થર્મોમેટ્રિક પ્રોપર્ટી, આ થર્મોમેટ્રિક સબસ્ટન્સની પ્રોપર્ટી પર ડિપેન્ડ નથી કરતી, એવી જે સ્કેલ આવે એને કહેવાય થર્મોડાયનેમિક સ્કેલ। તો આ લેક્ચરમાં આપણે થર્મોડાયનેમિક સ્કેલ વિશે ડિટેલમાં ભણવાના છે। પહેલું આવશે આપણું એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ। શું જોવાના છે આપણે? એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ, તો એને કહેવાય એબ્સોલ્યુટ કેલ્વિન સ્કેલ પણ કહેવાય, કાં પછી થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ પણ કહેવાય। પહેલાં આપણે ડેફિનેશન જોઈ જાય, તો અ ટેમ્પરેચર સ્કેલ ઇન્ડિપેન્ડન્ટ ફ્રોમ એની થર્મોમેટ્રિક પ્રોપર્ટી ઓફ થર્મોમેટ્રિક સબસ્ટન્સ ઇઝ નોન એઝ એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ। તો એવી ટેમ્પરેચર સ્કેલ કે જે કોઈપણ થર્મોમેટ્રિક પ્રોપર્ટી, આપણે થર્મોમેટ્રિક સબસ્ટન્સના કોઈપણ થર્મોમેટ્રિક પ્રોપર્ટી પર ડિપેન્ડ નથી કરતું, એવી જે ટેમ્પરેચર સ્કેલ હોય એને કહેવાય એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ। ફ્રોમ કાર્નોટ થિયરમ વી ઓલરેડી નો ધેટ ધ થર્મલ એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન ડિપેન્ડ્સ ઓનલી ઓન સાયકલ્સ મેક્સિમમ એન્ડ મિનિમમ ટેમ્પરેચર ઇરિસ્પેક્ટિવ ઓફ પ્રોપર્ટી એન્ડ ક્વોન્ટિટી ઓફ વર્કિંગ મીડિયમ। કાર્નોટ થિયરમ જે આપણે અગાડી સ્ટડી કરી ગયા એના પરથી આપણને ખબર જ છે કે આપણી જે કાર્નોટ એન્જિનની થર્મલ એફિશિયન્સી છે, કાં પછી રિવર્સિબલ એન્જિનની જે થર્મલ એફિશિયન્સી છે, એ ખાલી સાયકલના મેક્સિમમ અને મિનિમમ ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે, મારા વર્કિંગ મીડિયમના પ્રોપર્ટી અને ક્વોન્ટિટી પર ડિપેન્ડ નથી કરતું। આપણે ઇક્વેશન જોઈ ગયા હતા કે થર્મલ એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન, એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન ઇઝ પ્રોપોર્શનલ ટુ T1 અને T2, એટલે કે T1 એટલે શું છે? ટેમ્પરેચર ઓફ હીટ સોર્સ, અને T2 એટલે શું થવાનું? ટેમ્પરેચર ઓફ હીટ સિંક, એટલે કે ટેમ્પરેચર પર ડિપેન્ડ કરે છે મારી કાર્નોટની એફિશિયન્સી। પછી એઝ શોન ઇન ફિગર 4.20A, કાર્નોટ એન્જિન વર્ક્સ બિટવીન ટુ હીટ રિઝર્વર, ધીસ કાર્નોટ એન્જિન ટેક્સ Q1 હીટ ફ્રોમ ધ હીટ સોર્સ ઓફ ટેમ્પરેચર T1 એન્ડ રિજેક્ટ હીટ Q2 ઇન ટુ ધ હીટ સિંક ઓફ ટેમ્પરેચર T2। આપણને ફિગરમાં એક કાર્નોટ એન્જિન આપ્યું છે કે જે બે હીટ રિઝર્વ વચ્ચે કામ કરે છે, અને એ કાર્નોટ એન્જિન છે એ Q1 અમાઉન્ટ ઓફ હીટ લેશે આપણા હીટ સોર્સમાંથી કે જે ટેમ્પરેચર T1 પર છે, અને હીટ રિજેક્ટ કરશે આપણા સિંકમાં T2 પર, બરાબર? ફિગરમાં જોઈ શકો છો આપણું કાર્નોટ એન્જિન આપ્યું છે અહીંયા CE, શું છે આપણું કાર્નોટ એન્જિન, કે જે Q1 અમાઉન્ટ ઓફ હીટ લેવાનું છે ટેમ્પરેચર T1 સોર્સમાંથી, અને Q2 અમાઉન્ટ ઓફ હીટ રિજેક્ટ કરશે આપણા સિંકમાં T2 ટેમ્પરેચર પર, બરાબર? હવે આમાંથી આપણે કહી શકીએ કે એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન કેટલી આવવાની છે આપણી? Q1 - Q2 / Q1, બરાબર? એના બદલે આપણે લખી શકીએ કે એફિશિયન્સી ઓફ કાર્નોટ એન્જિન કેટલી આવવાની? T1 - T2 / T1 જેટલી, બરાબર? એટલે આપણા સોર્સના ટેમ્પરેચર જોવા પડે, તો આના માટે આપણે લખી શકીએ Q1 - Q2 / Q1 = T1 - T2 / T1,
આમાં જે આપણે ક્યુ વન ને કોમન કાઢો અને ટી વન ને કોમન કાઢો, સમજો, રાઈટ લેફ્ટ હેન્ડ સાઈડ પર ક્યુ વન ને કોમન કાઢો, રાઈટ હેન્ડ સાઈડ પર ટી વન ને કોમન કાઢી નાખો, ત્યાર પછી આપણે ઇક્વેશન ડિવાઈડ કરી નાખો ક્યુ વન થી અને ટી વન થી, આપણે છૂટા પાડી નાખીએ ઇક્વેશન ને, તો શું મળવાનું, વન માઇનસ ક્યુ ટુ ઓપન માં ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ વન માઇનસ ટી ટુ ઓપન માં ટી વન. ઇક્વેશન સોલ્વ કરો શું આવવાનું, ક્યુ ટુ ઓપન માં ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ ટી ટુ ઓપન માં ટી વન. એના પછી લખાય કે ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન ક્યુ ટુ ઓપન માં ક્યુ વન, ત્યાં પછી લખાય ટી વન ઇન્ટુ ક્યુ ટુ ઓપન માં ક્યુ વન ટી ટુ ની વેલ્યુ. આ વસ્તુ આપણને મળી, આ વસ્તુ શું બધા આપણને ઇક્વેશન જે મળી લો, તો ઇક્વેશન ઇન્ડિકેટ ધેટ ધ પોઝિટિવ વેલ્યુ ઓફ ટેમ્પરેચર ટી વન, વી કેન ફાઇન્ડ ટેમ્પરેચર ટી ટુ બાય ટેકિંગ વેલ્યુ ઓફ હીટ સપ્લાય અને હીટ રિજેક્ટ. આપણે ઇક્વેશનમાં શું કરી શકીએ કે ધ પોઝિટિવ વેલ્યુ ઓફ હીટ ટેમ્પરેચર ટી વન, આપણે ઇક્વેશનમાં ઇન્ડિકેટ કર્યું છે કે ટી વનની આપણી પોઝિટિવ વેલ્યુ છે, તો આપણે શું કરી શકીએ ટી ટુની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરી શકીએ હીટ સપ્લાય અને હીટ રિજેક્ટની વેલ્યુ આપી હોય ત્યારે કોઈ બી કારણ એન્જિન માટે. ઇટ મીન્સ ધેટ ટેમ્પરેચર ટી ટુ ડિપેન્ડ્સ ઓનલી અપોન ટેમ્પરેચર ટી વન, હીટ સપ્લાય અને હીટ રિજેક્ટેડ. આના પછી આપણે કહી શકીએ કે મારું જે ફાઇનલ ટેમ્પરેચર છે ટી ટુ, ત્યાં પછી સિંક ટેમ્પરેચર એ કોના પર ડિપેન્ડ કરવાનું છે, મારા સોર્સ ટેમ્પરેચર પર, હીટ એડેડ પર અને હીટ રિજેક્ટેડ પર. ધીસ ફેક્ટ ઇઝ યુટિલાઇઝ ફોર એસ્ટેબ્લિશમેન્ટ ઓફ એબ્સોલ્યુટ ટેમ્પરેચર થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ. આપણો જે આ કોન્સેપ્ટ છે એને આપણે યુઝ કરશું એબ્સોલ્યુટ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલને બનાવવા માટે. ફોર એસ્ટેબ્લિશમેન્ટ ઓફ થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ વી ટેક ટી ટેમ્પરેચર ટી વન એન્ડ ટેમ્પરેચર ટી ટુ ઓફ કાર્નોટ સાયકલ એઝ ટુ એક્સ્ટ્રીમ લિમિટ ઓફ ટેમ્પરેચર સ્કેલ. થર્મોડાયનેમિક ટેમ્પરેચર સ્કેલ આપણે બનાવી હોય તો આપણું જે સોર્સ ટેમ્પરેચર છે અને સિંક ટેમ્પરેચર છે એને આપણે આપણા ટેમ્પરેચર સ્કેલના એક્સ્ટ્રીમ લિમિટ તરીકે યુઝ કરવાના છે. નાવ ટુ ફિક્સ ઇક્વલ ટેમ્પરેચર ઇન્ટરવલ્સ બિટવીન ધીસ ટુ ટેમ્પરેચર લિમિટ વી સિલેક્ટ સિરીઝ ઓફ કાર્નોટ એન્જિન પ્રોડ્યુસિંગ સેમ અમાઉન્ટ ઓફ વર્ક ડબલ્યુ એઝ શોન ઇન ફિગર 4.20b. હવે આપણે શું કરવાનું છે, આ જે એક્સ્ટ્રીમ લિમિટ મળ્યા એના વચ્ચે આપણે ઇક્વલ પાથ બનાવવાના છે. તો આપણે શું કરશું, આપણું જે ટેમ્પરેચર સ્કેલના વચ્ચેનું જે છે એના વચ્ચે જે કાર્નોટ એન્જિન આપણે લીધું એની આપણે એક સિરીઝ મૂકશું. એવા કાર્નોટ એન્જિનની સિરીઝ મૂકશું કે જે સેમ અમાઉન્ટ ઓફ વર્ક પ્રોડ્યુસ કરે છે. ઇન ધીસ સિરીઝ કાર્નોટ એન્જિન ઇ વન ટેક્સ ક્યુ વન હીટ ફ્રોમ સોર્સ ઓફ ટેમ્પરેચર ટી વન એન્ડ પ્રોડ્યુસ વર્ક ક્યુ વન માઇનસ ક્યુ ટુ બાય રિજેક્ટિંગ ક્યુ ટુ ઓફ હીટ એટ ટેમ્પરેચર ટી ટુ. હવે આપણું જે કાર્નોટ એન્જિનની જે સિરીઝ છે એમાં જે ફર્સ્ટ એન્જિન છે ઇ વન એ શું કરશે, ટી વન ટેમ્પરેચરમાંથી ક્યુ વન અમાઉન્ટ ઓફ હીટ લેશે, એમાંથી ડબલ્યુ જેટલું વર્ક પ્રોડ્યુસ કરશે ક્યુ વન માઇનસ ક્યુ ટુ જેટલું, અને ક્યુ ટુ અમાઉન્ટ ઓફ હીટ રિજેક્ટ કરશે ટેમ્પરેચર ટી ટુમાં. ધેન આફ્ટર ધીસ ઇચ એન્જિન ઓફ ધ સિરીઝ ઓફ એન્જિન્સ ટેક્સ રિજેક્ટેડ હીટ ફ્રોમ ઇટ્સ પ્રીવિયસ એન્જિન એન્ડ પ્રોડ્યુસ સેમ અમાઉન્ટ ઓફ વર્ક. પછી અગાઉ શું કીધું કે આપણને ટી ટુ અમાઉન્ટ ઓફ ટેમ્પરેચર મળ્યું સિંકમાં પહેલાં એન્જિનમાંથી, તો પછી જે બીજો એન્જિન આવે એ ટી ટુ ટેમ્પરેચર છે ક્યુ ટુ અમાઉન્ટ ઓફ હીટ જે રિજેક્ટ કરી મારે પહેલાં એન્જિને એ એબ્ઝોર્બ કરશે, એમાંથી ઇક્વલ અમાઉન્ટ ઓફ હીટ પ્રોડ્યુસ કરશે અને બાકીની એનર્જી એ રિલીઝ કરશે. જે આ એનર્જી રિલીઝ થાય છે રિજેક્ટ થાય છે એ આગળનું એન્જિન શું કરશે એઝ અ સોર્સ લેવાનું છે. આપણે આમાંથી કહી શકીએ કે આપણા બધા વર્ક કેટલા મળવાના છે, સેમ મળવાના છે, તો લખાય ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વન માઇનસ ક્યુ ટુ ઇક્વલ ટુ ક્યુ ટુ માઇનસ ક્યુ થ્રી ઇક્વલ ટુ ક્યુ થ્રી માઇનસ ક્યુ ફોર અપ ટુ આપણે જેટલી સિરીઝ મૂકીએ ત્યાં સુધી. પહેલાંમાંથી ક્યુ વન કોમન કાઢો, બીજામાંથી ક્યુ ટુ, ત્રીજામાંથી ક્યુ થ્રી, તો શું થવાનું, ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ વન વન માઇનસ ક્યુ ટુ બાય ક્યુ વન ઇઝ ઇક્વલ ટુ ક્યુ ટુ વન માઇનસ ક્યુ થ્રી બાય ક્યુ ટુ ક્યુ થ્રી વન માઇનસ ક્યુ ફોર બાય ક્યુ થ્રી. એ આખી સિરીઝ આપણે લંબાવવાની છે. બાય પુટિંગ વેલ્યુ ઓફ ક્યુ ટુ બાય ક્યુ વન ફ્રોમ ઇક્વેશન 4.8 એન્ડ સો વન. આપણને ખબર છે ક્યુ ટુ બાય ક્યુ વન શું થવાનું, ટી ટુ બાય ટી વન. સેમ રીતે ક્યુ થ્રી બાય ક્યુ ટુ શું થઈ જશે, ટી થ્રી બાય ટી ટુ.
बराबर तो बधी वेल्यू अपने रिप्लेस करिए तो लखाई डबल्यू इज इक्वल टू क्यू वन इंटू ब्रेकेट वन माइनस टी टू बाई टी वन विच इज इक्वल टू क्यू टू वन माइनस टी थ्री बाई टी टू इज इक्वल टू क्यू थ्री वन माइनस टी फोर बाई टी थ्री बराबर। हमें पहला मत आप टी वन ने एलसीएम ले लो कॉमन काढ़ी लियो तो शू मिले डबल्यू इज इक्वल टू क्यू वन बाय टी वन टी वन माइनस टी टू इज इक्वल टू क्यू टू बाय टी टू टी टू माइनस टी थ्री क्यू थ्री बाय टी थ्री इंटू ब्रेकेट टी थ्री माइनस टी फोर फ्रॉम इक्वेशन फोर पॉइंट एट क्यू वन बाय टी वन इज इक्वल टू क्यू टू बाय टी टू इज इक्वल टू क्यू थ्री बाय टी थ्री थवानू छे बराबर। एना पर आप लखी सकिए टी वन बाय टी टू टी वन माइनस टी टू इज इक्वल टू टी टू माइनस टी थ्री इज इक्वल टू टी थ्री माइनस टी फोर। हमें आप इक्वेशन जो डिराइव करूँ दिस इंडिकेट्स दैट टेम्परेचर डिफरेंस बिट्वीन हीट सोर्स एंड हीट सिंक ऑफ ईच एंजिन ऑफ सीरीज हैव सेम वेल्यू। आना पर आप कही सकिए ऊपर इक्वेशन में टी वन माइनस टी टू इक्वल टू टी टू माइनस टी थ्री इक्वल टू टी थ्री माइनस टी फोर। आप कही सकिए कि आप टेम्परेचर डिफरन्स है हीट सोर्स और हीट सिंक वच्चे बढ़ा हीट एंजीन जो सीरीज में मिलता है शू आवा है सेम वेल्यू आवा है। दीस टेम्परेचर डिफरन्स इज इक्वल टू द टेम्परेचर इंटरवल्स इन एब्सोल्यूट थर्मोडायनेमिक टेम्परेचर स्केल। अपने ज्यादा टेम्परेचर डिफरन्स जो मिले तो अपना टेम्परेचर इंटरवल जरूर थाना है एब्सोल्यूट थर्मोडायनेमिक टेम्परेचर स्केल में बाय इंक्रीजिंग द नंबर ऑफ हीट एंजीन बिट्वीन टू एक्सट्रीम टेम्परेचर लिमिट वी कैन मिनिमाइज द वेल्यू ऑफ टेम्परेचर डिफरन्स। हमें शूँ कहू आप जो आप सीरीज में टेम्परेचर हीट एंजीन मूका अपने एने में नंबर वाई ना मैं बहुत हीट एंजीन मूकी दो सीरीज में तो मैंने टेम्परेचर डिफरन्स की जो वेल्यू है वो नानी नानी मळवानी। एस्टाब्लिश टेम्परेचर स्केल बाय दीस मेथड डज नॉट डिपेन्ड ऑन एनी प्रॉपर्टी ऑफ वर्किंग मीडियम। आ मेथड से आप टेम्परेचर स्केल बनावाना है कोई भी वर्किंग मीडियम प्रॉपर्टी पर डिपेन्ड नहीं करवा। मोर ओवर कॉन्सेप्ट ऑफ एब्सोल्यूट टेम्परेचर के अराइजेस फ्रॉम इट। आना पर अपने एब्सोल्यूट टेम्परेचर के न्यू कॉन्सेप्ट जो मिले सो दीस टेम्परेचर स्केल इज ऑल्सो नोन एज एब्सोल्यूट टेम्परेचर स्केल। तो आ टेम्परेचर स्केल ने शू कहवा एब्सोल्यूट टेम्परेचर स्केल कहमें। आ टेम्परेचर स्केल ने यूज कर आप बीजा बदा थर्मोमीटर कैलिब्रेशन करें बराबर। समझ पड़ी गई एब्सोल्यूट टेम्परेचर स्केल शू है एब्सोल्यूट थर्मोडायनेमिक टेम्परेचर स्केल कोने कहवा। नेक्स्ट आए इंटरनेशनल प्रेक्टिकल टेम्परेचर स्केल। शू आए इंटरनेशनल प्रेक्टिकल टेम्परेचर स्केल IPTS द इंटरनेशनल कमिटी ऑफ वेट एंड मेजरमेंट अडोप्टेड द IPTS आइडेंटिकल टू सेल्सियस स्केल इन 1948 में अपनी इंटरनेशनल कमिटी है वेट एंड मेजरमेंट ने एलो के IPTS द्वारा सेल्सियस स्केल ने आइडेंटिकल कही थी। द स्केल इज प्रेक्टिकल स्केल स्टार्टिंग फ्रॉम टेम्परेचर ऑफ माइनस 182.97 डिग्री सेल्सियस टू टेम्परेचर अबाउ 1063 डिग्री सेल्सियस। शू कहती आज स्केल थी ये प्रेक्टिकल थी और जो माइनस 182.92 डिग्री सेल्सियस थी स्टार्ट होत 1063 डिग्री सेल्सियस सुधी जतु। फॉलोइंग थ्री क्राइटेरिया हैव बीन कंसिडर्ड केरफुली इन दीस टेम्परेचर स्केल। आज टेम्परेचर स्केल है यहाँ त्रण क्राइटेरिया आप ध्यान में रखेला है। पहलू आए सिलेक्शन ऑफ फिक्स पॉइंट विच आर रिप्रोड्यूसिबल। आप शूँ कर फिक्स पॉइंट सिलेक्शन कर पची इक्वेशन्स फॉर कैलक्युलेशन ऑफ टेम्परेचर अधर देन फिक्स पॉइंट। फिक्स पॉइंट सीवा बता बीजा बता टेम्परेचर गणवा हो तो यहाँ कैलक्युलेशन्स क्या आए। एक्सपेरिमेंटल टेक्निक्स फॉर कैलिब्रेशन एंड मेजरमेंट। पची अलग अलग टेक्निक्स जो आप कैलिब्रेशन एंड मेजरमेंट मे यूज करें। IPTS इज यूटिलाइज फॉर कैलिब्रेशन ऑफ साइंटिफिक डिवाइसेस।
इंटरनेशनल प्रैक्टिकल टेम्परेचर स्केल छे એને આપણે યુઝ કરવાના છે સાયન્ટિફિક ડિવાઇસનું કેલિબ્રેશન કરવા માટે. વીચ આર એપ્લિકેબલ ફોર ટેમ્પરેચર મેઝરમેન્ટ, જેનું આપણે શું કરવાનું છે ટેમ્પરેચર મેઝરમેન્ટમાં યુઝ કરવાનું છે. તેવા સાયન્ટિફિક ડિવાઇસનું કેલિબ્રેશન થાય આઈપીટીએસનો યુઝ કરીને. ફોલોઈંગ આર ધ મેજર ફિક્સ પોઈન્ટ એટ વન એટમોસ્ફિયર પ્રેશર ફ્રોમ સિલેક્ટેડ 11 ફિક્સ પોઈન્ટ. હવે આઈપીટીએસમાં 11 ફિક્સ પોઈન્ટ સિલેક્ટ કરેલા છે, એમાંથી આપણને અમુક ફિક્સ પોઈન્ટ નીચે આપેલા છે જે 1 એટમોસ્ફિયર પ્રેશર પર લીધેલા છે. પહેલો આવશે આપણો ઓક્સિજન પોઈન્ટ -182.92 ડિગ્રી સેલ્સિયસ. સેકન્ડ આવે આઈસ પોઈન્ટ 0.010 ડિગ્રી સેલ્સિયસ. થર્ડ આવે સ્ટીમ પોઈન્ટ 100 ડિગ્રી સેલ્સિયસ. ચોથું આવે ઝીંક પોઈન્ટ 419.58 ડિગ્રી સેલ્સિયસ. સિલ્વર પોઈન્ટ આવશે 961.63 ડિગ્રી સેલ્સિયસ. ગોલ્ડ પોઈન્ટ આવશે 1064.43 ડિગ્રી સેલ્સિયસ. અને સલ્ફર પોઈન્ટ આવે 444.6 ડિગ્રી સેલ્સિયસ. બરાબર, આ હતું આપણું ઇન્ટરનેશનલ પ્રેક્ટિકલ ટેમ્પરેચર સ્કેલ. આમાં કોઈ બી પ્રોબ્લેમ હોય કે ડાઉટ હોય મને કોન્ટેક્ટ કરી શકે છે, મેસેજ કરી શકે છે અને કોલ કરી શકે છે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકે છે. આ વિડીયોને લાઇક ને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.